डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियो में हूँ खुशबू जाधव, असिस्टंट प्रोफेसर मैनेजमेंट, आपनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आपणे बीकॉम प्रथम वर्षना सेक्रेटरियल प्रेक्टिस विषयना एकम 12 ऑफिस हवाल अहेवालो विषय अभ्यास करवा जई रह्या छीए। तो सौ प्रथम आपणे तेनी रूपरेखा जोई लईए। ऑफिस अहेवालो यूनिटमां आजे आपणे तेना उद्देशो शुं छे, प्रस्तावना अहेवाल शुं छे तेनी व्याख्या अने तेनो अर्थ, अहेवालनी अगत्यता शुं छे, सारा अहेवालनी जरूरियात कई कई होई शके, अहेवालनुं लखाण केवुं होवुं जोईए, अहेवालना प्रकारो, अहेवाल नियंत्रण अने छेल्ले उपसंहार अने चावीरूप शब्दो। विद्यार्थी मित्रों, आजे आपणे ऑफिस अहेवाल यूनिटमां आपणे घणा बधा मुद्दानो अभ्यास करवा जई रह्या छीए। તેમાંથી ઘણા અગત્યના મુદ્દા આપણે જોઈએ। ઓફિસ અહેવાલ અંગેનું વર્ણન, અહેવાલની અગત્યતા સમજવી, અહેવાલના પ્રકાર સમજવા, અહેવાલ લખવાના માર્ગદર્શન સિદ્ધાંતો જાણવા, સારા અહેવાલ કેવા હોવા જોઈએ અને તેમાંથી કેવા તત્વો હોઈ શકે તે સમજવું, અહેવાલ ઉપર નિયંત્રણ હોવું જોઈએ કે નહીં અને જો હોય તો તે અસરકારક કેવી રીતે બનાવી શકાય તે જાણવું અને છેલ્લે ઓફિસ અહેવાલ તૈયાર કરવા। विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे ऑफिस अहेवाल ते शुं छे ते जाणीए। ऑफिस अहेवालनुं महत्व शुं छे, तेनी भूमिका शुं छे ते जोईए। आजे आपणे जोईए तो दरेक संस्थामां माहिती जे छे ते खूब ज अगत्यनो भाग भजवतो होय छे। जात जातनी जे माहिती छे तेना उपर प्रक्रिया करवामां आवती होय छे अने आ माहिती उपर प्रक्रिया करी तेने अहेवालना रूपमां राखवामां आवे छे। ज्यारे आपणे कोईपण अहेवाल बनावो होय तो सौ प्रथम तेना माटे आपणी जोडे माहिती होवी जरूरी छे। તે માહિતીના આધારે આપણે અહેવાલ તૈયાર કરતા હોઈએ છીએ। આમ અહેવાલ એ સંદેશાવ્યવહારમાં અગત્યનો ભાગ ભજવતો હોય છે। જ્યારે પણ આપણે સંદેશાવ્યવહાર કરવો હોય એટલે કે માહિતીની આપ લે કરવી હોય ત્યારે અહેવાલ જે છે તેની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હોય છે। વાસ્તવમાં આપણે જોઈએ મિત્રો તો ધંધાકીય અહેવાલ જે છે એ સંગઠિત રૂપમાં હકીકતની માહિતી છે। એટલે કે જો ધંધાકીય અહેવાલને આપણે સમજવો હોય તો તેનો અર્થ એ થાય કે સંગઠિત રૂપમાં હકીકતની માહિતી। હકીકતની માહિતી એટલે શું? કે જે બની ચૂક્યું હોય તેના વિશેની માહિતી, એટલે કે જે માહિતી જે છે તે સાચી હોવી જરૂરી છે। આ એકમમાં અહેવાલનો અર્થ, અગત્યતા અને અહેવાલના પ્રકાર અંગે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। ઉપરાંત તેમાં અહેવાલ લખવાની કળા કેવી હોવી જોઈએ અને અહેવાલ નિયંત્રણની પદ્ધતિથી પણ આપણે પરિચિત થવાના છીએ। સૌ પ્રથમ આપણે અહેવાલનો અર્થ જોઈએ। સંસ્થાની પ્રવૃત્તિનો દરેક ભાગ માહિતી પેદા કરે છે। આજે આપણે કોઈપણ સંસ્થા જોઈએ તો તેમાં અલગ અલગ વિભાગો હોય છે, અલગ અલગ વિભાગોમાં અલગ અલગ પ્રકારના કાર્ય થતા હોય છે અને આ દરેક કાર્ય, આ દરેક પ્રવૃત્તિ, તે દરેક ભાગ એક માહિતી પેદા કરતું હોય છે। જ્યારે પણ આ માહિતી ભેગી કરવામાં આવે એટલે કે એકઠી કરીને તપાસ કરી તેને અહેવાલનું રૂપ આપવામાં આવતું હોય છે। ઘણી જ બધી માહિતી આપણી પાસે હોય તેમાંથી અગત્યતાની માહિતી આપણે ભેગી કરીએ છીએ, તેને આપણે વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીએ છીએ અને તેને પછી આપણે અહેવાલનું રૂપ આપતા હોઈએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ જે અહેવાલ છે તે કેવો હોવો જોઈએ? તો અહેવાલ એ ચોખ્ખી, સાચી અને સુકટિત ભાષામાં લખવામાં આવે છે। એટલે કે જ્યારે કોઈપણ વ્યક્તિ તે અહેવાલ વાંચે તો તેને તે પહેલી જ વખત વાંચે ત્યારે તેને ખ્યાલ આવી જતો હોય છે કે તે માહિતી શું કહેવા માગે છે। આપણે દરેક સંસ્થાની વાત કરીએ તો દરેક સંસ્થામાં વર્ષ દરમિયાન જરૂરિયાત મુજબ હજારો અહેવાલ તૈયાર કરવામાં આવતા હોય છે અને આવા જે અહેવાલ છે તેની લંબાઈ અને વસ્તુતઃ એકબીજાથી અલગ અલગ હોય છે। વિદ્યાર્થી મિત્રો, દરેક સંસ્થામાં અલગ અલગ પ્રકારનું કાર્ય થતું હોય છે। આથી જે અહેવાલ છે તે લાંબો પણ હોઈ શકે, ટૂંકો પણ હોઈ શકે અને જે વિષય વસ્તુ જે છે તે પણ એકબીજાથી અલગ અલગ હોય છે। અહેવાલ ઉચ્ચ વ્યવસ્થાપકોને નિર્ણય લેવામાં અગત્યની માહિતી આપે છે। આજે જે વ્યવસ્થાપકો છે તો તેમને કોઈપણ જાતનો નિર્ણય લેવો હોય તો તેમની પાસે જે માહિતી હોય તેના આધારે તે લેતા હોય છે, એટલા માટે જ અહેવાલો તૈયાર કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, જો આપણે સાદી ભાષામાં અહેવાલ શું છે તે સમજવું હોય તો તે ખૂબ જ આપણે સરળ ભાષામાં સમજીએ।
અહેવાલ એટલે કે જેની પાસે કંઈક માહિતી છે તે અન્યને કે જેને તે ઉપયોગી છે તે સંદેશારૂપે આપવી. કોઈ પણ માહિતી જે હોય તે અન્યને ઉપયોગી થાય અથવા તો અન્ય વ્યક્તિને તે સંદેશારૂપે પહોંચે તેને આપણે અહેવાલ તરીકે ઓળખીએ છીએ. જોન્સન્સના કહેવા પ્રમાણે અહેવાલ શું છે? તો જોન્સન્સના કહેવા પ્રમાણે સારો ધંધાકીય અહેવાલ એટલે કે જેમાં વાસ્તવિક માહિતીનો ઉપયોગ કરી ગઠન કરી ચોખ્ખી ખરી અને સુગઠિત ભાષામાં વહન કરવું. આપણે જ્યારે પણ અહેવાલની વાત કરતા હોઈએ ત્યારે તેમાં ખોટી માહિતીનો ઉપયોગ ક્યારે પણ ન કરવો જોઈએ, કારણ કે તે લાંબા સમય સુધી તેનો ઉપયોગ થવાનો હોય છે અને તેના આધારે જ ઘણા બધા નિર્ણય લેવાના હોય છે. આથી આપણે જો તે અહેવાલમાં સાચી માહિતી ન દર્શાવીએ તો ભવિષ્યમાં તેના આધારે થનારા નિર્ણય પણ ખોટા થઈ શકે છે. આમ અહેવાલની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ. હકીકતના આધારે લખેલી કેફિયત જેમાં પ્રસંગો અને ખ્યાલ જેને સામાન્ય રીતે ટૂંકમાં જણાવવામાં આવતા હોય છે અને તેવી માહિતીનું અર્થઘટનીય અમૂલ્ય હોય છે. આવા અહેવાલ ભૂતકાળની સિદ્ધિ, વર્તમાન શરતોને અથવા શક્ય ભવિષ્યના વિકાસને લગતી બાબત. વિદ્યાર્થીઓ, આ વ્યાખ્યા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં કોઈ પણ પ્રસંગ બની ચૂક્યો હોય અથવા તો તેનો કંઈક ખ્યાલ હોય જેને આપણે આપણી ભાષામાં એકદમ સરળ ભાષામાં આપણે તેને જણાવતા હોઈએ છીએ, એટલે કે તેને લખતા હોઈએ છીએ. આ જે માહિતી છે તેનું જે અર્થઘટનીય છે તે અમૂલ્ય હોય છે. એટલે કે એક વખત આપણે જે પ્રસંગ બની ચૂક્યો છે, જે ઘટના બની ચૂકી છે તેને આપણે દર્શાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આવા જે અહેવાલ છે તે ભૂતકાળની સિદ્ધિને પણ લગતા હોઈ શકે છે. કોઈ પણ વસ્તુ વર્તમાનમાં બની રહી છે કે બની ચૂકી છે તેને પણ આપણે લગતા હોઈએ છીએ. અથવા તો આપણને લાગે છે કે ભવિષ્યમાં આવું કંઈક થવાનું છે કે કંઈક વિકાસને લગતી બાબત હોઈ શકે તો તેને આધારે પણ આપણે તે લગતા હોઈએ છીએ. આને ટૂંકમાં આમ આપણે વર્ણવી શકીએ કે દરેક અહેવાલ હકીકત, પ્રસંગો અથવા ખ્યાલ આધારિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, અમુક વખત એવું બનતું હોય છે કે જે બની ચૂકી છે તેના આધારે આપણે અહેવાલ લખતા હોઈએ છીએ, એટલે કે હકીકત હોય છે, કંઈક પ્રસંગ બની ચૂક્યો હોય છે, કોઈક ઘટનાને આધારિત હોય છે. અમુક વખત એવું પણ બનતું હોય છે કે તે ખ્યાલ આધારિત પણ હોય છે. તે પ્રસંગને ચોક્કસ સમયના સંદર્ભમાં ટૂંકમાં સચોટમાં વર્ણવે છે, એટલે કે તે ઘટના ઘણી લાંબી હોઈ શકે, તે પ્રસંગ ઘણો જ લાંબો હોઈ શકે, પણ તેમાં જે અગત્યના મુદ્દા છે તેને આપણે સમાવેશ કરવાનો હોય છે અને તે સામાન્યતઃ આપણે જોઈએ તો તે ટૂંકમાં હોય છે. ટૂંકમાં અને સાથે સાથે તે વ્યવસ્થિત માહિતી રજૂ કરતો હોય છે. અમુક વખત એવું પણ બને છે કે આ જે અહેવાલ છે તે ભવિષ્યમાં આપણે ઉપયોગમાં લેવાનો હોય, એટલે કે તે આપણને રેકોર્ડ માટે પણ ઉપયોગી નીવડે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહેવાલનો અર્થ, તેની વ્યાખ્યા અને અહેવાલની શું મહત્વ છે તેની હવે આપણે ચર્ચા કરીએ. સંસ્થાની કામગીરીમાં અહેવાલમાં અગત્યનું સ્થાન છે. આજે કોઈ પણ સંસ્થાની કામગીરી હોય તો તેમાં અહેવાલ અચૂક લખવામાં આવતા હોય છે અને સાચવવામાં આવતા હોય છે. એવું અત્યાર સુધી આપણે જોયું કે અહેવાલ જે છે તે વ્યવસ્થાપકોને નિર્ણય લેવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, એટલે જ નિર્ણય લેવામાં અહેવાલને પાયાના હથિયાર તરીકે ઓળખવામાં આવે છે. અસરકારક અહેવાલની મદદથી સંસ્થા પોતાની આબરૂ અને લોકો સાથેના સંબંધો સુધારી શકે છે. આજે કોઈ પણ સંસ્થા હોય તો તેણે કંઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અથવા તો ભવિષ્યમાં તે કોઈ વિકાસ કરવા જઈ રહ્યું હોય તો તેના વિશે તે જે લખી માહિતી તે સાચી હોવી જોઈએ અને આ માહિતીના આધારે જે સંસ્થા જે છે તે પોતાની આબરૂ પણ વધારી શકે છે અને તેમના જે સંબંધો છે તેમાં પણ ઘણો સુધારો આવી શકે છે. વિદ્યાર્થીઓ, હવે આપણે ધંધાકીય અહેવાલની અગત્યતા શું છે તેનો ઊંડાણમાં અભ્યાસ કરીશું. સૌપ્રથમ તેમાં છે માહિતીનું પ્રસારણ. માહિતીનું પ્રસારણ એટલે શું? સંસ્થામાં માહિતીનું પ્રસારણ કરવાનું કામ અહેવાલ કરતું હોય છે. અહેવાલનું કામ જે છે તે મુખ્યત્વે આ જ છે. વ્યવસ્થાપકો અહેવાલના આધારે સંદેશાવાહનની દરેક દિશામાં વિચારો, ખ્યાલો, સલાહ, સૂચના અને આદેશનું વહન કરતા હોય છે. એટલે માહિતીના પ્રસારણથી સંસ્થા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકે છે. આપણે જો ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ પણ એક અગત્યનો નિર્ણય આજે કોઈ સંસ્થામાં લેવાનો થઈ રહ્યો છે અને તે જે નિર્ણય છે જે તે કોઈ ભૂતકાળમાં બની ગયેલા ઘટના કે પ્રસંગને આધારિત હોય તો તે જો અહેવાલ વ્યવસ્થિત રીતે લખાયેલો હોય, ટૂંકમાં લખાયેલો હોય, તેમાં અગત્યના મુદ્દાનો સમાવેશ થયો હોય તો તે સમયે ઝડપી નિર્ણય લઈ શકાય છે અને નિર્ણય પણ સાચો લઈ શકાતો હોય છે.
અહેવાલ શેરધારકોને, રોકાણકારોને, ગ્રાહકોને, ધિરાણ કરનારને અને ઘણી વખતે સામાન્ય પ્રજાને પણ ઉપયોગી નીવડતા હોય છે. બીજું જોઈએ વ્યવસ્થાપકોની ઓફિસના કામકાજ અંગે પુનઃવિચારણા અને પરીક્ષણ. એટલે કે વ્યવસ્થાપકો અહેવાલને આધારે ઓફિસના કામકાજની મૂલવણી અને પુનઃવિચારણા કરી શકતા હોય છે અને તે અહેવાલના કારણે જ શક્ય બનતું હોય છે. આનાથી ભવિષ્યના કામકાજનું જે હેતુપૂર્ણ જે છે તે આયોજન થઈ શકતું હોય છે. ઘણી વખત આ અહેવાલ જે છે તે જુદા જુદા વિભાગની જે પ્રવૃત્તિ છે તેનું સંકલન કરતું હોય છે. એટલે કે આનાથી વ્યવસ્થાપકોની સંસ્થાની કાર્યવાહીની દેખરેખ અને નિયંત્રણ અસરકારક બનાવી શકાતું હોય છે. અહેવાલ કામના પરિણામને માપવાનું હથિયાર છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આગળ જે રીતે ચર્ચા કરી તે મુજબ અહેવાલ જે છે તે એક હથિયાર તરીકે ઓળખાય છે. વિભાગોના કામને મૂલવવાનું અહેવાલ એ અગત્યનું હથિયાર છે. જુદા જુદા વિભાગોની વાત કરીએ તો વિભાગોમાં અલગ અલગ કામ થતા હોય છે અને આ કામના આંકડાને યોગ્ય રીતે રજૂ કરવા ખૂબ જ અગત્યના હોય છે. જો તેના માટે અહેવાલ લખવામાં આવ્યો હોય તો યોગ્ય સમયે અને યોગ્ય નિર્ણય જ્યારે લેવાનો હોય ત્યારે આ અહેવાલ ખૂબ જ કામમાં આવે છે. આનાથી વ્યવસ્થાપકોને દરેક વિભાગના કામને મૂલવવામાં મદદ મળતી હોય છે. જો અહેવાલ વ્યવસ્થિત અને ટૂંકાણમાં અને અસરકારકતાથી લખાયેલો હોય તો જે વ્યવસ્થાપકો છે તેમને ખૂબ જ મદદરૂપ નીવડે છે. ચોથું છે, જરૂરી ફેરફાર કરવામાં અહેવાલથી મદદ મળે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને ઘણા જ બધા સંસ્થામાં ફેરફાર કરવા પડતા હોય છે અથવા તો કોઈ કારણસર આપણને તેમાં ફેરફાર કરવા અગત્યતા બની જતી હોય છે. તો આ જે ફેરફાર છે તે ધંધાકીય વાતાવરણમાં ધમકી અને પડકારરૂપ સાબિત થતા હોય છે. એટલા માટે અહેવાલમાં ફેરફાર માટે જરૂરી કારણોનું વર્ગીકરણ તે રજૂ કરતું હોય છે. આનાથી શું થઈ શકે? તો આનાથી જે ધંધાકીય નીતિ જે છે તેમાં જરૂરી ફેરફાર જે આપણને લાવવા છે તેમાં ઘણી જ મદદ મળતી હોય છે. પહેલાં જે અહેવાલ લખેલો હોય અને અત્યારની જે પરિસ્થિતિ છે તેને આપણે સરખાવી શકીએ છીએ અને પછી જે પણ ફેરફાર આપણને જરૂરી લાગે તે આપણે લાવી શકીએ છીએ. આગળ જોઈએ તો સંસ્થાની અસરકારકતા માપવામાં અહેવાલથી મદદ મળતી હોય છે. અત્યારે આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ જુદા જુદા વિભાગોના કર્મચારીઓ જે છે તથા વ્યવસ્થાપકોની અસરકારકતા માપવા માટે અહેવાલો તૈયાર કરવામાં આવતા હોય છે. આનાથી સંસ્થાની જે કુલ અસરકારકતા જે છે તે આપવામાં મદદ મળતી હોય છે. આજે ઘણા બધા વિભાગો છે તેમના કર્મચારીઓ અને વ્યવસ્થાપકો તે બધા જ તે આ અહેવાલ પર નિર્ભર રહેતા હોય છે. આપણે વિચારીએ છીએ કે આટલી બધી આપણે ચર્ચા કરી કે અહેવાલ આવો હોવો જોઈએ, અહેવાલની અગત્યતા આવી છે, તો એક સારો અહેવાલ કેવો હોય તે પ્રશ્ન આપણા મનમાં ઊભો થાય છે. તો આપણે એક સારા અહેવાલની જરૂરિયાત કેવી હોઈ શકે તે જોઈ લઈએ. અહેવાલ તૈયાર કરવો એકદમ સરળ નથી, આ આપણે સૌ પ્રથમ સમજવું જરૂરી છે. આપણે વિચારીએ કે હું અહેવાલ લખી લઉં પણ એમાં આપણને એ જાણવું જરૂરી છે કે તેમાં કેવા મુદ્દા આપણે ઉમેરવા જોઈએ, તેમાં કેવા મુદ્દાનો સમાવેશ થવો જરૂરી છે, તેને આપણે ટૂંકમાં લખવું જોઈએ કે લાંબો લખવું જોઈએ, તેમાં કોઈ આંકડાકીય માહિતી છે કે નથી, આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તેના માટે આપણને વિશેષ પ્રકારની કુશળતા જરૂરી હોય છે. અમુક વખત એવું બનતું હોય છે કે તે આપણને ઘણા બધા અનુભવ પછી મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, બધા જાણે છે તેમ અહેવાલ ભાષાનું સંકલન નથી કે ફક્ત તમે ઘણી બધી તમે માહિતી એકઠી કરી લીધી અને તેનું તમે સંકલન કરી દો એટલે અહેવાલ નથી બની જતો. જેમ કોઈ સારું લખાણ ફક્ત શબ્દો અલ્પવિરામ અને અર્ધવિરામથી કંઈક વિશેષ હોય છે. એટલે કે જ્યારે કોઈપણ આપણે કોઈપણ અહેવાલ વાંચીએ, કોઈપણ માહિતી વાંચીએ તો તેમાં કંઈક અસરકારકતા ઊભી થવી જોઈએ. એટલે કે તેના અંતે આપણને કંઈક શીખવા મળવું જોઈએ અથવા તો કંઈક જાણવા મળવું જોઈએ કે આ જે માહિતી છે તે આપણને આ પ્રકારનો સંદેશો પહોંચાડવા માંગે છે, જેઓ અહેવાલને અસરકારક સંદેશાવાહક તરીકે વાપરવા ઈચ્છે છે. કેટલાક સામાન્ય તત્વો છે જે આપણને સારી રીતે સમજી લેવા જોઈએ જેનો આપણે અત્યારે ચર્ચા કરીએ. તો સારા અહેવાલની જરૂરિયાતમાં સૌપ્રથમ છે ચોકસાઈ. અહેવાલની માહિતી ચોકસાઈપૂર્વક રજૂ કરવી જોઈએ. તેનું કારણ શું છે? તો જે ચોકસાઈ વગરની માહિતી છે જે તે ઘણી વખત વ્યવસ્થાપકોની તકલીફને મૂકી દેતી હોય છે અને શક્ય હોય ત્યાં સુધી આપણે અહેવાલ જે છે જે ચોક્કસ માહિતીના આધારે જ આપણે હોવો જોઈએ. આગળ જોઈએ તો સાદાઈ. અહેવાલ સાદો હોવો જોઈએ. આનાથી નિર્ણય ઝડપથી આવી શકે છે તથા નિર્ણય ઉપર જે આપણને પહોંચવું છે વ્યવસ્થાપકોને તે સરળતાથી પહોંચી શકાય છે.
ત્રીજું છે સંપૂર્ણતા. અહેવાલ બધી બાબતમાં સંપૂર્ણ હોવો જોઈએ. આગળ આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ તે લાંબો હોવો જોઈએ કે ટૂંકો હોવો જોઈએ, તેમાં આંકડાકીય માહિતી હોવી જોઈએ કે નહીં, તેમાં કેવા પ્રકારની માહિતી હોવી જોઈએ, આ બધી જ વસ્તુ સંપૂર્ણતા દર્શાવે છે. સંદિગ્ધતા માટે કોઈ સ્થાન ન હોઈ શકે. ક્યારે પણ જે અહેવાલ છે તેમાં સંપૂર્ણતા હોવી જોઈએ. સંક્ષિપ્તતાની વાત કરીએ, અધિકારીઓને લાંબા અહેવાલ વાંચવાનો સમય હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ પણ અહેવાલ લખેલો હોય તો તે ખૂબ જ લાંબો હોય તો સૌપ્રથમ તો આપણને તેમાં વાંચવામાં સમય જાય છે. બીજી વસ્તુ કે તેની જે અસરકારકતા છે તે જળવાઈ રહેતી નથી. અહેવાલના અંતે આપણને શું સંદેશો મળ્યો કે આપણને શું માહિતી જાણવા મળી તેનો આપણને ખ્યાલ રહેતો નથી. એટલે કે અગત્યના મુદ્દા જ સમાવેશ કરવો જોઈએ, અને જે કામની માહિતી નથી અથવા તો જેનો તમે સમાવેશ ન કરો તો પણ ચાલે તો તેવી માહિતીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આગળ છે દેખાવ. એટલે કે કોઈ પણ અહેવાલ છે તેનો દેખાવ કેવો હોવો જોઈએ. તો કોઈ પણ અહેવાલની ગોઠવણી, તેનું માળખું, તેનો નકશો, એ અહેવાલને શક્ય હોય ત્યાં સુધી દેખાવડો અને આંખને ગમે તેવો બનાવવો જોઈએ. કોઈ પણ અહેવાલ જે છે તે વાંચવામાં સરળતા, એટલે કે અહેવાલ જ્યારે પણ આપણે વાંચીએ તે વાંચવામાં સરળ હોવો જોઈએ. સૌપ્રથમ શક્ય હોય ત્યાં સુધી તાંત્રિક ભાષાનો ઉપયોગ ન જ કરવો જોઈએ. લેખકે હકીકતોને સાચી વ્યાકરણયુક્ત લાવણ્યમય ભાષામાં રજૂ કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વિશ્વસનીયતા જે છે તે પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અહેવાલમાં. અહેવાલો વિશ્વસનીય હોવા જોઈએ, એટલે એમાં ક્યારે પણ જે પણ માહિતી જે છે તે સાચી હોવી જોઈએ, જેના પર આપણે વિશ્વાસ કરી શકીએ અને આપણા નિર્ણય આગળ લઈ શકીએ. વાંચનારના જે મન ઉપર બેધ્યાનપણા કે અવગણનાથી મન ઉપર ભૂલ ભરેલી જે અસર છે તે ક્યારે પણ પેદા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આઠમું છે કરકસરતા. અહેવાલ લખવાનું ખર્ચાળ હોવું જોઈએ નહીં. કોઈ બાબતની રજૂઆત માનનીય ગુણવત્તા અને પ્રથા કરકસરયુક્ત હોવી જોઈએ. એટલે કે ક્યારે પણ આપણે કોઈ પણ અહેવાલ લખતા હોઈએ તો સૌપ્રથમ તેમાં જો બહુ જ ખર્ચો થતો હોય તો તે ક્યારે પણ અસરકારક ન બની શકે. તે જ રીતે સમય સૂચકતા. અહેવાલ હેતુપૂર્ણ અને અગત્યનો રહે તે માટે વાંચનાર પાસે સમયસર પહોંચવું જોઈએ. જો અહેવાલ મોડો બને તો તેની જે તૈયાર કરવાની જે કસરત છે તે નકામી બની જતી હોય છે. છેલ્લે છે તાર્કિક માહિતી. અહેવાલની માહિતી તાર્કિક રીતે રજૂ કરવી જોઈએ. હકીકત પૂર્વગ્રહ મુક્ત રીતે રજૂ કરવી જોઈએ. જુદા જુદા મુદ્દાને સ્વયં ઓળખી બતાવે તેવા શિક્ષક અને શક્તિ તેને જુદા પાડવા જોઈએ. એટલે કે દરેક માહિતી જે છે તેને અલગ રીતે બતાવવી જોઈએ અને અલગ અલગ માહિતીને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહેવાલ કેવો હોવો જોઈએ, તેની અગત્યતા શું છે, તેનો અર્થ, વ્યાખ્યા, તેના વિશે આપણે ચર્ચા કરી. હવે જે અહેવાલનું લખાણ છે તે કેવું હોવું જોઈએ, તે કેવા પ્રકારનું હોઈ શકે તેના વિશે ચર્ચા કરીએ. અહેવાલ લખવું એક કળા છે જે સખત કામ, મહાવરાથી અને પ્રયત્નથી શીખી શકાય છે. આજે આપણે જોઈએ તો આપણે કોઈ ઘટના બની છે, કોઈ પ્રસંગ બન્યો છે તો તેના વિશે આપણે લખવા બેસીએ, પણ અમુક વખત એવું બનતું હોય છે કે પ્રથમ વખતમાં તે શક્ય ન બને, એટલી સારી અસરકારકતા ન પણ આવે, પણ બીજી વખત, ત્રીજી વખત એટલે કે પ્રયત્નથી તે શીખી શકાતો હોય છે અને તેના માટે સખત કામ પણ થવું જરૂરી છે. માહિતી અને ભલામણ કે જે વ્યવસ્થાપકો સમક્ષ મૂકવામાં આવે છે તે તો જ ઉપયોગી ગણાય છે જો તે નિર્ણય લેવામાં ઉપયોગી બને. એ માટે જ અહેવાલ કાળજીપૂર્વક રાખવો જોઈએ. આજે કોઈ પણ અહેવાલ આપણે સાચવીને મૂકી દઈએ પણ તે આપણને જરૂરી સમયે જો ન મળે અથવા તો ન કામમાં આવે તેવો હોય તો તે અગત્યતા તો તેની રહેતી નથી. જે વિચારને ઉત્તેજન આપે અને પ્રવૃત્તિ તરફ આપણને દોરી જાય તેવો જ અહેવાલ અગત્યનો કહેવાય. અહેવાલ લખનારી જરૂરી માહિતી એકઠી કરવામાં, તેને ગોઠવવામાં અને તેનો સાર તૈયાર કરવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કાર્ય ઉત્તેજનામાં અહેવાલ અગત્યનો ભાગ ભજવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહેવાલનો જે ક્રમ જે છે તે ગોઠવવામાં આપણે અમુક વસ્તુની કાળજી રાખવી જોઈએ. જ્યારે પણ અહેવાલ લખવામાં આવે તો તેની જે ક્રમ છે તે કેવો હોવો જોઈએ તે જોઈએ. તો સૌપ્રથમ તેમાં શીર્ષક હોવું જોઈએ, ત્યારબાદ પ્રસ્તાવના, પછી છે સ્વીકાર, અનુક્રમણિકા, અહેવાલનો પરિચય આપવો, અહેવાલમાં અગત્યતાના મુદ્દા લખવા, સારાંશ અથવા તો ભલામણ જે પણ હોય, છેલ્લે પરિશિષ્ટ, પુસ્તક તથા છેલ્લે લેખકોની યાદી. તો આ ક્રમ જે છે તે આપણે જાળવી રાખવો ખૂબ જ અગત્યનો છે. અમુક વખત એવું બનતું હોય છે કે આ અહેવાલનો ક્રમ આપણે ગોઠવવામાં ભૂલ કરી દેતા હોઈએ છીએ
અથવા તો તે ગ્રામ આપણે ઉપર નીચે કરી દેતા હોઈએ છીએ તો તેની અસરકારકતા જળવાઈ રહેતી નથી. એટલે કે આપણે આગળ જે રીતે વાત કરી તે મુજબ જે સંદેશાવ્યવહારનું કામ છે, જે માહિતી પહોંચાડવી છે, જે નિર્ણયો લેવા છે તે લઈ શકાતા નથી. અહેવાલનો મુસદ્દો કોઈ સરળ કામ નથી જે આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. ઊંચી ગુણવત્તાવાળા અહેવાલ લખવા માટે અંગ્રેજી ભાષામાં લખવાની ઊંચી કુશળતા જરૂરી છે. આ સતત મહાવરાથી પ્રાપ્ત કરી શકાય છે. આગળ આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ એક જ વખત તમે લખવા બેસી જાઓ અને તમે અહેવાલમાં જે અસરકારકતા તમે ઈચ્છો છો તે મળી જાય તેવું શક્ય નથી. ઘણી વખત ઘણા જ પ્રયત્નોથી અને મહાવરાથી તે શક્ય બનતું હોય છે. લેખકે અહેવાલ તૈયાર કરતી વખતે નીચેના ક્રમમાં પગલાં ભરવા જોઈએ. અહેવાલ શા માટે તૈયાર કરવાનો છે તેના કારણો તપાસવા જોઈએ. સૌ પ્રથમ તો આપણને અહેવાલ લખવો છે તો તે આપણને શા માટે તૈયાર કરવો છે તે પ્રશ્ન સૌ પ્રથમ ઉદ્ભવે છે. તો તેના કારણો કયા કયા હોઈ શકે તે જોવા જોઈએ. વિશ્વસનીય સૂત્રોમાંથી જરૂરી માહિતી એકઠી કરવી. આપણને એ ખ્યાલ આવી ગયો કે હવે આપણે અહેવાલ શા માટે તૈયાર કરવાનો છે, આપણને મુદ્દા પણ ખ્યાલ આવી ગયા, પણ તે માટે આપણે જરૂરી માહિતી જોઈશે. તો જે ઘણા વિશ્વસનીય સૂત્રો આપણી પાસે હોય તેમની પાસેથી આપણે જરૂરી માહિતી એકઠી કરવાની હોય છે. માહિતી એકઠી થઈ ગયા પછી કાળજીપૂર્વક વર્ગીકરણ કરી પૂર્વગ્રહ વગર પરિણામનો અર્થ સારવી સારાંશ તૈયાર કરવાનો હોય છે. આપણી જોડે માહિતી આવી ગયા પછી આપણે પૂર્વગ્રહ જરા પણ ના રાખવો જોઈએ અને જે પણ પરિણામ હોય તેનો આપણે સારાંશ તૈયાર કરવાનો હોય છે. હંમેશા તટસ્થતાથી ભલામણ રજૂ કરવી. જે પણ નિર્ણય હોય, જે પણ સારાંશ હોય તે આપણે વ્યવસ્થિત રજૂ કરવો જોઈએ. અહેવાલ તૈયાર કરી વ્યવસ્થાપકોના ધ્યાન સારું આપણે રજૂ કરવો જોઈએ. અહેવાલ તૈયાર થઈ ગયા પછી જેમને નિર્ણય લેવાનો હોય છે એટલે કે વ્યવસ્થાપકો, તેમની આગળ આપણે તેમને રજૂ કરવો જોઈએ. હવે છે અહેવાલના પ્રકારો. અહેવાલના ઘણા બધા પ્રકાર છે. અહેવાલની દિશા, કાર્ય, કાયદેસરતા, સમય અને ઔપચારિક સંબંધના આધારે તેને વર્ગીકૃત કરી શકાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જુદા જુદા પ્રકારના અહેવાલનો અભ્યાસ કરીશું. આપણે સૌપ્રથમ વિવિધ પ્રકારો જોઈ લઈએ. પહેલું છે સામાન્ય અહેવાલ, બીજું છે ઔપચારિક અને અનૌપચારિક અહેવાલ, તેમાં પણ તેના ભાગ પડે છે ટૂંકો અહેવાલ અને પ્રગતિ અહેવાલ. ત્રીજું છે કર્મચારી અહેવાલ. ચોથું યોગ્ય ઠેરવવા અંગેનો અહેવાલ. પાંચમું કાનૂની અથવા તો વૈધાનિક અને અવૈજ્ઞાનિક અહેવાલ, તેમાં આપણે ભાગ જોઈ લઈએ કંપનીની વૈધાનિક સભાની મંજૂરી માટે મુકાતો અહેવાલ, વાર્ષિક સામાન્ય સભામાં મુકાતો ડાયરેક્ટરોનો અહેવાલ, વાર્ષિક પત્રક અને છેલ્લે ઓડિટરનો અહેવાલ. વિદ્યાર્થી મિત્રો, અહેવાલ જે છે તેને નિયંત્રણ રાખવું શું જરૂરી છે? તેના પર અંકુશ રાખવાથી આપણને શું ફાયદા થઈ શકે અને શું ગેરફાયદા થઈ શકે? અહેવાલ અને અસરકારક અને ઉપયોગી બનાવવા અહેવાલમાં નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. અહેવાલની તૈયારીમાં ખૂબ જ ખર્ચ થતો હોય છે, માટે તેના પર યોગ્ય નિયંત્રણ હોવું ખૂબ જ જરૂરી છે. અસરકારક અહેવાલ નિયંત્રણ કાર્યક્રમ વ્યવસ્થાપકોને ઊંચી ગુણવત્તાનો અહેવાલ પહોંચાડવામાં મદદ કરતું હોય છે. આથી અહેવાલનું પરીક્ષણ ખૂબ જ જરૂરી છે. સતત થતા ફેરફારથી સંસ્થાની જુદી જુદી રીતે તેની અસર થતી હોય છે. તો તે અસર કેવી હોઈ શકે? જેમ કે તાંત્રિક, સામાજિક, આર્થિક અને સંસ્થાકીય, આવી અલગ અલગ અસરો થતી હોય છે. સંસ્થાને આવા ફેરફારને અનુકૂળ થવાની કળા શીખવી અત્યંત આવશ્યક છે. આપણે ઘણીવાર જોઈએ છે કે ઘણી સંસ્થામાં અહેવાલો લખવામાં આવતા હોય છે, પણ તેના પર નિયંત્રણ પણ હોવું જરૂરી છે. જો તેના પર અંકુશ ન હોય તો તેની અસરકારકતા જળવાઈ રહેતી નથી અને જ્યારે તેના આધારે નિર્ણય લેવાના થતા હોય છે તે નિર્ણયો યોગ્ય લઈ શકાતા નથી. આથી જે તૈયાર કરેલો અહેવાલ જે છે તે રજૂ થયેલ રહેવાનું, સતત તેના પર પરીક્ષણ કરવું જરૂરી બની રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણે અલગ અલગ પ્રશ્નોના જવાબ છે જે જવાબ આપવા માટે આપણે જૂના અને નવા અને સતત પૂર્ણ વિચારણા કરવી જરૂરી બની રહે છે. તો કેવા પ્રશ્નો તે હોઈ શકે? તો તેમાં જોઈએ, શું અહેવાલ જરૂરી છે? શું અહેવાલ વગર ચલાવી શકાય તેમ છે કે બીજા એવા સાથે ભેળવી તેને એકત્રિત કરી શકાય તેમ છે? જો એવું શક્ય હોય તો કરી શકાય. શું અહેવાલ વધારે સમયાંતરે આપી શકાય તેમ છે? ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક તેનો સમયાંતર હોય છે, એક દિવસ, બે દિવસ, અઠવાડિયું, 15 દિવસ, મહિનો, એનો અલગ અલગ સમયગાળો હોય છે. તો આપણે તે પ્રશ્ન પૂછવો જોઈએ કે શું અહેવાલ જે છે તેનો સમય વધારી શકાય તેમ છે? શું તેને વધુ ટૂંકો કરી શકાય તેમ છે? જે પણ અહેવાલ છે તે જેટલી લંબાઈપૂર્વક લખવામાં આવતો હોય
તો શું તેને ટૂંકો કરવો શક્ય છે અને શું તે ટૂંકો કરીએ તો તેની અસરકારકતા જળવાઈ રહે છે કે નહીં તે જોવું જોઈએ. શું તેમાં તમામ જરૂરી આંકડાકીય માહિતી છે? ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણી બધી આંકડાકીય માહિતી જે છે તેમાં અમુક માહિતી જે છે તે નથી હોતી, તો તે પૂરેપૂરી માહિતી તેમાં ઉમેરાઈ ગઈ છે કે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. શું હકીકતોને વધુ ઉપયોગી કે કિંમતી રીતે રજૂ કરી શકાય તેમ છે? શું અહેવાલ વ્યવસ્થાપકો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે કે નથી થતા તે આપણે જોવું જોઈએ. અહેવાલ નિયંત્રણ કાર્યક્રમ બિનજરૂરી કાર્યક્રમને દૂર કરવા માટે જરૂરી હોય છે. બિનજરૂરી અહેવાલ કંપનીના નાણાં ખાઈ જતું હોય છે, એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ. તે આવા અહેવાલ તૈયાર કરવાની કિંમત યોગ્ય નિયંત્રણથી ઘટાડી શકાતી હોય છે. આવા કાર્યક્રમોથી વ્યવસ્થાપકોને અહેવાલની ગુણવત્તા સુધારવામાં મદદ મળતી હોય છે. ઓછી કિંમતે ઊંચા ગુણવત્તાવાળો અહેવાલ તૈયાર કરવામાં આ કાર્યક્રમથી મદદ મળતી હોય છે. એટલે કે જ્યારે પણ તેના પર આપણે અંકુશ રાખીએ તો આપણને ઓછો ખર્ચ થતો હોય છે અને વધુ અસરકારકતાવાળો અહેવાલ બનાવી શકાય છે. અહેવાલ હકીકતો, પ્રસંગો અને ખ્યાલો ઉપર આધારિત છે, જે આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ, જે વ્યવસ્થાપકોને નિર્ણય લેવામાં અને કામ કરવામાં સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હોય છે. આધુનિક સંસ્થામાં આપણે જોઈએ તો અહેવાલ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને તેની અસરકારકતા અહેવાલ સંસ્થાની આબરૂ ઊંચે લઈ જતી હોય છે. અહેવાલ માહિતીનું વહન કરી વ્યવસ્થાપકોને વાતાવરણના ફેરફારમાં અનુકૂળ બનાવવા માટેનો પ્રયત્ન કરતું હોય છે. જો આપણે સારા અહેવાલની ઊંડાણપૂર્વક વાત કરીએ તો તેની આવશ્યકતા, તેની ચોકસાઈ, સાદાઈ, સંપૂર્ણતા, સંક્ષિપ્તતા, દેખાવ, વાંચવામાં સરળતા, સાર્થકતા, તેની સમયસરતા અને તાર્કિકતા તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અહેવાલ જે પ્રમાણે આપણે વાત કરી તે એક કળા છે, એટલે કે તે મહાવરાથી કેળવી શકાતી હોય છે. અહેવાલના આપણે જુદા જુદા પ્રકાર જોયા, જેમ કે સામાન્ય, ઔપચારિક, અનૌપચારિક, વૈધાનિક, બિનવૈધાનિક વગેરેમાં તેને વર્ગીકૃત કરી શકાય છે. અહેવાલને ઉપયોગી અને અસરકારક બનાવવા માટે અત્યારે આપણે જે રીતે અભ્યાસ કર્યો તે મુજબ તેના પર નિયંત્રણ એટલે કે અંકુશ કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે. એટલે કે દરેક સંસ્થાએ અહેવાલ માટેનો કાર્યક્રમ અંકુશ માટે રાખવો જરૂરી છે. અહેવાલની ગુણવત્તા સુધારવા અને ઉપયોગીતા વધારવા તથા જરૂરી ફેરફાર લાવવા માટે અહેવાલનું સતત પરીક્ષણ કરતા રહેવું જરૂરી બની રહ્યું છે. વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે ચાવીરૂપ શબ્દો જોઈ લઈએ. ફીડબેક એટલે કે યોજનાનું સ્પષ્ટીકરણ, કાર્ય પૂરું થયે પરિણામ ચકાસવા જેથી તેમાં ફેરફાર હોય તો ભવિષ્યમાં સુધારી શકાય, તેને આપણે ફીડબેક તરીકે ઓળખીએ છીએ. બીજું છે જોઈન્ટ સ્ટોક કંપની, ભારતીય કંપની ધારો 1956 હેઠળ નોંધાયેલ કંપની અને જે મૂડી ઊભી કરવા શેર આપે છે તેને આપણે જોઈન્ટ સ્ટોક કંપની તરીકે ઓળખીએ છીએ. ત્રીજું છે વિજ્ઞાપન પત્ર, જાહેર કંપની શેર વહેંચણી દ્વારા મૂડી ઊભી કરવાના કંપનીના હેતુ અને પ્રગતિ પ્રદર્શિત કરતું જે પત્રક જે છે તેને આપણે વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખીએ છીએ. વાંધાજનક અને ખામીયુક્ત અહેવાલ એટલે કે ઓડિટ કરેલ હિસાબ સાચા ન હોય તો તે જે ઓડિટર જે છે તેને તે માહિતી એટલે કે અહેવાલ આપતું હોય છે. આગળ જોઈએ તો અહેવાલ એ શું છે? તો અહેવાલ એ આંકડા, ખ્યાલ કે પ્રસંગને સંકલિત કરી તૈયાર કરેલ પત્રક છે. કાનૂની કે વૈજ્ઞાનિક એ શું છે? તો કાનૂની કે વૈજ્ઞાનિક અહેવાલ એટલે કાયદાકીય જોગવાઈ અન્વયે તૈયાર કરવાનો અહેવાલ. કાનૂની અથવા તો વૈધાનિક સભા શું હોઈ શકે? કાનૂની અને વૈધાનિક સભા એટલે કે જાહેર કંપનીને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળે ત્યાંથી 1 મહિના પછી, પરંતુ 6 મહિના પહેલાં જે સભા બોલાવવી પડતી હોય છે તેને આપણે કાનૂની અથવા તો વૈધાનિક સભા તરીકે ઓળખીએ છીએ. વિજ્ઞાપન પત્રના બદલાનું પત્રક એટલે કે જાહેર પ્રજાને શેર ખરીદવા આમંત્રણ ન આપવું હોય તેવી જાહેર કંપનીઓ તૈયાર કરવું પડતું જે પત્રક છે તેને વિજ્ઞાપન પત્રના બદલાનું પત્રક તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે અમુક પ્રશ્નો છે જે આપની પ્રગતિ માટે આપેલ છે જેથી આપણે આપની પ્રગતિ ચકાસી શકશો. અહેવાલ એટલે શું, અહેવાલનો અર્થ અને વ્યાખ્યા. ઓફિસ અહેવાલ એટલે શું, તેની અગત્યતા. સારા અહેવાલની જરૂરિયાતો કઈ કઈ છે જે આપણે ચર્ચા કરી તે મુજબ. અહેવાલના આપણે ઘણા બધા પ્રકારની પણ ચર્ચા કરી, તેને આપણે સવિસ્તાર સમજાવવાના છે. વૈધાનિક અહેવાલ એટલે શું, સારા અહેવાલના જુદા જુદા તત્વો કયા હોઈ શકે, જુદા જુદા ઓફિસ અહેવાલને ટૂંકમાં સમજાવવાના છે. અને છેલ્લે અત્યારે આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ અહેવાલનું નિયંત્રણ એટલે કે અંકુશ કાર્યક્રમ એક સંસ્થા માટે કેટલો મહત્વનો છે તેના વિશેની નોંધ. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના આ યુનિટમાં આપણને ઘણું શીખવા મળ્યું હશે. તો આ જે યુનિટ 12 છે ઓફિસ અહેવાલો, મને આશા છે કે તેની તમે પ્રગતિ ચકાસશો, તેની જરૂરથી અભ્યાસ કરશો. હવે પછી આપણે ફરીથી બીજા નવા યુનિટ સાથે મળીશું. નમસ્કાર.